હજારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં મનપા ખાતે 28મી સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આ બેઠકમાં 13 જેટલા મુદ્દાઓને બહાલી આપવામાં આવી, જેમાં રક્ષા શક્તિ સર્કલથી કોબા સર્કલ સુધી હાઈવેને ડેવલપ કરાશે, તેમજ 5 સેક્ટરોની અંદર લગભગ પાણીની લાઇનોનું કામ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારની 2013ની જે પોલિસી છે તેનો અમલ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો અને 650 કરતાં વધારે ટીબીના દર્દીઓ તથા ગાંધીનગરને ટીબી મુક્ત 2024 સુધીમાં કરાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે જણાવ્યું કે ગાંધીનગર મનપાની આર્થિક સ્થિતિ સુધારવા માટે અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં ઝૂંપડાઓની યાદી તૈયાર કરવામાં આવશે, તેમજ ગાંધીનગર મહાનગરપાલિકામાં વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખી કામોની દરખાસ્તને આંતરમાળખાકીય વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની સાથે જ ગાંધીનગર મનપા વિસ્તારમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ NOC ચાર્જમાં વધારો કરવા અંગે મંજૂરી અપાઈ છે. મહાનગરપાલિકાની 28મી સ્થાયી સમિતિની આજે બેઠક મળી હતી. એમાં રેગ્યુલર 12 અલગ અલગ વિષય અને અધ્યક્ષતાથી લગભગ 6-1 વિષય ઉપર ચર્ચા કરવામાં આવી. એમાં એક વિષયને બાદ કરતાં તમામે તમામ વિષયોની અંદર કેટલાક નાના મોટા સૂચનો સાથે, કેટલાક નાના મોટા ફેરફારો સાથે મંજૂર કરવામાં આવેલા છે. એ પૈકીના વિકાસના કામોના જે 3 મહત્વના મુદ્દા છે, 3 મહત્વના જે કામો છે, એમાં વાઇબ્રન્ટને અનુલક્ષીને ઇન્દિરાપીરથી ચાલુ કરીને ગાંધીનગર સુધી ક્રમશઃ ફેઝ વાઇઝ જે પ્રકારે હાઈવેની બંને બાજુ બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટ કરવાની જે બાબત છે, એ પૈકીનો એક પાર્ટ એટલે કોબાથી રક્ષા શક્તિ સર્કલ સુધીના રોડને બ્યુટિફિકેશન કરવું અને એને ડેવલપ કરવા માટેનું જે ટેન્ડર હતું, એ હજીપુરા ચોકડીથી સિગ્નેચર બ્રિજ સુધીનો જે PDPU રોડ છે એને બ્યુટિફિકેશન કરવા માટેની જે બાબત હતી એના માટેનું ટેન્ડર, અને ગાંધીનગરની અંદર હવે 5-1 સેક્ટર એવા છે કે જેની અંદર પાણીનું કામ અને ગટરનું કામ લગભગ પૂર્ણતાને આરે છે હાઉસ હોલ્ડ કનેક્શન સાથે. તો એવા 5 સેક્ટર 27, 28, 29, 30 અને 6 એવા 5-5 સેક્ટરની અંદર રોડ બનાવવા માટેનું લગભગ 52 કરોડ રૂપિયાનું કામ, એમ કરીને 80 કરોડના કામો વિકાસના કામો આજે મંજૂર.